ડભોઈ નગરમાં ગત રોજ રાત્રિના 9 વાગ્યા સુધી લાઈટો ડૂલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જીઈબી અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે લાઇનનું કામ ચાલુ હોય ને રેલવે તંત્ર દ્વારા ખોદાયેલ ખાડાને પગલે અંડરગ્રાઉન્ડ કેબલોને નુકસાન થવા પામ્યું છે, જેને રિપેર કરવા માટે જીઈબી દ્વારા 8 કલાક સુધી નગરની લાઇટો બંધ હતી, જેથી નગરની સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી 24 કલાક વીજ પ્રવાહ આપવાની કટિબદ્ધ છે, જ્યારે બીજી તરફ ડભોઈ નગરમાં ગત રોજ સોમવારે બપોરે 2 વાગ્યાથી લઈ રાત્રિ 9 વાગ્યા સુધી લાઇટો ડૂલ રહેતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીને પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે હાલ ડભોઈથી કેવડિયા રેલવે લાઇનનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, જેને પગલે સરિતા ક્રોસિંગ નજીક રેલવે કામગીરી દરમિયાન પડાયેલા મોટા અને 10-20 ફૂટ ઊંડા ખાડાઓમાં વીજ પ્રવાહ આપતા અંડરગ્રાઉન્ડ કેબલોમાં ભંગાણ સર્જાયું છે, જે રિપેર કરવામાં આવી રહ્યું છે, જેથી નગરમાં લાઇટ બંધ રાખવામાં આવી છે. જ્યારે સમગ્ર બનાવમાં નગરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે રેલવે તંત્ર દ્વારા ચાલી રહેલા કામમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વાયરો કપાતા તેમને જાણ કરવામાં પણ આવી ન હતી, જેથી અવારનવાર નગરમાં વીજળી પ્રવાહમાં ફૂલ વોલ્ટેજ અને ડીમ વોલ્ટેજના પ્રશ્નો ઊભા થતા હતા. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરજનોને જાણ કર્યા વગર જ વીજ કાપ મૂકી દેતા લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. હાલ જીઈબી અધિકારીઓ દ્વારા કામ ચાલી રહ્યું છે, પણ વીજ પ્રવાહ રાત્રિના 9 વાગ્યા બાદ બીજી રીતે ચાલુ કરી દેવામાં આવ્યો હતો. રાત્રિના 9 વાગ્યા બાદ વીજ પ્રવાહ પુનઃ શરૂ થતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.